લોકડાઉનનો આજે અઢારમો દિવસ છે અને કોરોના વાયરસને આપવામાં આવેલા લોકડાઉનના પગલે બેશક ભારતમાં કોરોનાના સંક્રમણને રોકવામાં અંશે સફળતા મળી છે પરંતુ આ વાયરસ એટલો ખતરનાક છે કે લોકો તેની ચપેટમાં આવ્યા બાદ ટપોટપ મોતને ભેટી રહ્યા છે ચીન બાદ ઇટલી અને ત્યારબાદ સ્પેન અને અમેરિકામાં કોરોના વાયરસને લઈ પરિસ્થિતિ ખૂબ જ વણસી ચૂકી છે વિશ્વમાં અત્યાર સુધી આ વાયરસના પોઝિટિવ કેસોની વાત કરીએ તો સત્તર લાખ દસ હજાર ત્રણસો અગિયાર નોંધાઈ ચૂક્યા છે જ્યારે આ મહામારીના લીધે થયેલા મોતનો આંકડો એક લાખ ને પાર કરી ગયો છે અને અત્યાર સુધીમાં મૃત્યુ આંક એક લાખ ત્રણ હજાર પાંચસો બાર લોકો આ ખતરનાક વાયરસના લીધે મોતને ભેટી ચૂક્યા છે આ જીવલેણ વાયરસ ભારતમાં આતંક મચાવે તે પહેલા ભારત સરકારે સમય સૂચકતાના ભાગરૂપે લોકડાઉન આપી દેતા ભારતમાં કોરોનાનો કહેર અન્ય દેશો જેવો સર્જાયો નથી પરંતુ ભારતમાં પણ કોરોના વાયરસના અત્યાર સુધીમાં સાત કેસ નોંધાઈ ચૂક્યા છે અને હજુ પણ ભારતમાં આ આંકડો વધી રહ્યો છે આ ખતરનાક વાયરસના પગલે કેન્દ્ર સરકાર અને દેશના વિવિધ રાજ્યોની સરકારો પણ લોકડાઉનને વધારવા માટેની ભલામણ કરી રહી છે અને સરકાર પણ લોકડાઉનને હજુ વધુ કડક બનાવી લંબાવા ઉપર વિચાર કરી રહી છે